तो आजे हूँ मारा पप्पानी फेवरेट रेसिपी तमारी साथे शेर करीश। कोईपण त्यौहार आवे एटले हूँ अने मारा मम्मी आ रेसिपी ने चोक्कसथी बनावता, अने आ रेसिपी कोईपण फरसाणवाड़ानी त्यां तमने नहीं मळे, खूबज ओछी मळे। आ रेसिपी दादी नानी वखतनी रेसिपी छे अने बनावामां एकदम सरळ छे। अने तमारा कोई प्रियजननी फेवरेट रेसिपी तमे आ दिवाळीमां बनावो छो तो एने कॉमेंटमां जरूरथी टेग करजो, अने आ वीडियोने जरूरथी एनी साथे शेर करजो, अने क्यांथी तमे आ वीडियोने जोई रह्या छो ए पण मने कॉमेंटमां जणावजो। तो अहीं मैं एक कप जेटलो बेसन अने एक टेबल स्पून जेटलो मेंदानो लोट उमेरी एने सारी रीते चाळी लीधो छे। હવે અહીં આપણે મેંદાનો લોટ શા માટે ઉમેર્યો છે એ હું તમને આગળ વિડીયોમાં જણાવીશ। તો આ રેસિપી બનાવવામાં જેટલી સરળ છે એટલી જ ખાવામાં ટેસ્ટી બને છે। હવે આપણે મસાલામાં 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ સ્વાદ પ્રમાણે મીઠું, અને 1/2 ટીસ્પૂન જેટલો આપણે મરી પાવડર ઉમેરીશું, અને 1 ટીસ્પૂન જેટલા અહીંયા મેં અજમા લીધા છે। અજમાને આ રીતે હાથેથી ક્રશ કરીને ઉમેરી દઈશું, અને 1 ટીસ્પૂન જેટલું આપણે અહીંયા ઓઈલ ઉમેરીશું। તો 1 ચમચી જેટલું જ આપણે તેલ ઉમેરવાનું છે। એકદમ સારી રીતે હાથેથી જ મિક્સ કરી લઈશું મસાલાને સારી રીતે લોટમાં। તો આ રેસિપી વર્ષોથી અમારા ઘરમાં બને છે, મારા મમ્મી કોઈ પણ તહેવાર હોય ત્યારે આ રેસિપી ચોક્કસથી બનાવે છે। તો હવે અહીં આપણે આ લોટને એકદમ કઠણ બાંધવાનો છે, તો એના માટે આપણે થોડું 1/2 ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી એકદમ સારી રીતે લોટમાં મિક્સ કરીશું। તો અહીંયા ફક્ત આપણે લોટને ભેગો જ કરવાનો છે, લોટ બાંધવા માટે આપણે વધારે પડતું પાણી એડ ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે। તો એકદમ સરસ આપણે કઠણ લોટ બાંધવાનો છે। તો અહીંયા આટલો લોટ બાંધવા માટે મારે ફક્ત 3 ટેબલ સ્પૂન જેટલા જ પાણીની જરૂર પડી છે। હવે આપણે 1/2 ચમચી જેટલું તેલ હાથમાં લઈ અને લોટને આ રીતે બધી સાઈડથી ભેગો કરી લઈશું, અને આ લોટને આપણે હવે 15 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે। તો તમે જુઓ આટલો આપણે કઠણ લોટ બાંધવાનો છે। હવે 15 મિનિટ પછી આપણે ખોલીને જોઈશું, તો તમે જુઓ આપણા લોટમાં આ રીતે ઉપર વ્હાઈટ ડોટ્સ આવી ગયા છે, મતલબ કે આપણો લોટ એકદમ સારી રીતે સેટ થઈ ગયો છે। તો હવે આપણે આ લોટને વધારે સારો કોણો આપવા માટે આપણે દસ્તાની મદદથી આ રીતે આપણે મસળવાનો છે। તો દસ્તાની મદદથી એકદમ સારી રીતે ટીપવાથી એકદમ ઝડપથી આ લોટ મસળાઈ જશે, અને ત્યારબાદ આપણે 1/2 ચમચી જેટલું તેલ ઉમેરી અને બિલકુલ હાથમાં કે આપણે જે બાઉલમાં લોટ બાંધીએ છીએ એમાં ચોટે નહીં એ રીતે લોટને 3-4 મિનિટ માટે ખૂબ જ સારી રીતે મસળી લઈશું। તો અહીંયા તમે જુઓ મેં એકદમ સારી રીતે લોટને મસળી લીધો છે, અને આપણા લોટમાં એકદમ સરસ કુણપ આવી ગઈ છે, અને આ રીતનો એકદમ સોફ્ટ લોટ થઈ ગયો છે તમે જુઓ। અને પહેલાં કરતાં આપણા લોટનો કલર પણ એકદમ સરસ ચેન્જ થઈ ગયો છે, અને એકદમ લાઇટ થઈ ગયો છે કલર। તો હવે આપણો લોટ એકદમ સરસ સોફ્ટ થઈ ગયો છે, તો આ લોટને આપણે આ રીતે પાટલા ઉપર લઈ લઈશું, અને આ રીતે આપણે એને પહેલાં એકદમ સારી રીતે મસળી અને સ્ટ્રેચ કરી લઈશું। તો લોટને આ રીતે રોલ કરતા જઈ એકદમ સારી રીતે આ રીતે કરી લઈશું સ્ટ્રેચ, અને ત્યારબાદ આપણે આને આ રીતના નાના નાના લુવા સાઇઝમાં કટ કરી લઈશું। તો તમારે એકદમ નાના નાના આના લુવા બનાવવાના છે, આપણે એકદમ સરસ પતલા પતલા આને વણવાના છે, એટલે આ રીતના પૂરી જેવડા જ આપણે લુવા લઈશું। તો તમે જુઓ એકદમ સારી રીતે મેં બધા જ લુવાને બનાવીને તૈયાર કરી લીધા છે। હવે એક લુવાને આ રીતે મેંદાના લોટમાં થોડો ડસ્ટ કરીશું, અને ત્યારબાદ આપણે પૂરી કરતાં થોડી મોટી સાઇઝનો અને વણવાનો છે। તો એકદમ આપણે કોરે કોરે વણતા જઈ અને એકદમ સરસ પતલો આને વણી લઈશું। તમે જુઓ મેં આટલી આની આ રીતનો પતલો વણ્યો છે। તો હવે અહીં આપણે મેંદો શા માટે ઉમેર્યો એ પણ જણાવી દઉં, તો મેંદો ઉમેરવાથી આપણે આને વણ્યા ત્યારે વણતી વખતે બિલકુલ ફાટશે નહીં। તો હવે અહીં તળવા માટે મેં પહેલેથી જ તેલને ગરમ કરવા માટે મૂકી દીધું હતું, તમે તેલમાં એક નાનો એવો ટુકડો ઉમેરી અને ચેક કરો તો જો તેલમાં ઉમેરતા જ તરત ઉપર આવી રહ્યું છે, બસ આ રીતનું તેલ ગરમ હોવું જોઈએ। તો હવે આપણે હાઈ ટુ મીડિયમ ફ્લેમ પર આને તળીશું, તો એકદમ લો કે હાઈ ફ્લેમ પર આપણે નહીં તો અહીંયા એક વાનવાને આપણે આ રીતે તેલમાં ઉમેરીશું, અને 10 સેકન્ડ સેટ થાય એટલે આપણે ચીપિયાની મદદથી આ રીતે પલટી લઈશું, અને બીજી સાઈડ પણ 10-15 સેકન્ડ માટે થવા દઈશું। તો આ જ રીતે પલટતા જઈએ અને આપણે વાનવાને તળી લઈશું, તો 40-50 સેકન્ડ જેવો જ આ વાનવાને તળતા સમય લાગે છે। તો તમે જુઓ એકદમ સરસ આપણા વાનવો આ રીતે તળાઈ ગયો છે, તો વાનવા તળતી વખતે બળી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું, અને જો તમે આ રીતે ઝારાની મદદથી પલટશો તો નહીં ફાવે એટલે એકદમ પતલા હોય છે, તો જો આ રીતે ચીપિયાની મદદથી પલટીને તળશો તો ખૂબ જ સરસ રીતે સરળતાથી તળાઈ જશે। તો બિલકુલ જે રીતે આપણે મઠિયા તળીએ એ જ રીતે આપણે બધા જ વાનવાને તળી લીધા છે।
तो घणा लोको आने वानापूरी के फाफड़ा पण कहे छे। तमारा घर में वानवा वानापूरी के फाफड़ा शू कहे छे मने कमेंट में जरूर थी जणावजो। अने आ ऊपर थी एकदम सरस क्रिस्पी अने अंदर थी खावामां एकदम सॉफ्ट बनीने तैयार थया छे। अने जो आ चा साथे तमे खाओ तो खूब ज स्वादिष्ट लागे छे, एटला बधा टेस्टी बने छे। तो एक वार आ रीते वानवा बनावीने जरूर थी ट्राई करजो अने कमेंट में तमारो अनुभव जरूर थी शेर करजो। अने विडियो पसंद आव्यो होय तो लाइक करी तमारा सर्कल में जरूर थी शेर करजो। फरी मळीए नवा एक विडियो साथे, त्यां सुधी थैंक्स फॉर वॉचिंग।